નમસ્કાર કૂકવિથ રાધિકામાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે બનાવીશું મેથીની પૂરી મેથીની પૂરી આજે આપણે ઘઉંના લોટમાંથી બનાવીશું આપણે સૌ લોટ બાંધી લઈએ સૌ આપણે એક વાસણમાં બે કપ ઘઉંનો ઝીણો લોટ લઈ લઈશું લોટને ચાળી લઈશું બે ટેબલ સ્પૂન સોજી કે તમે ઝીણો રવો પણ લઈ શકો છો સોજી નાખવાથી પૂરી એકદમ ખસ્તા બને છે તેથી સોજી જરૂરથી નાખો વન ફોર ટી સ્પૂન મરી પાવડર એક ટેબલ સ્પૂન તલ વન ફોર ટી સ્પૂન અજમો તેને હાથથી થોડો ક્રશ કરીને નાખવો હાફ ટેબલ સ્પૂન મીઠું કે પછી તમારા સ્વાદ અનુસાર મીઠું લઈ શકો છો હાફ ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર વન ટી સ્પૂન હળદર પાવડર હાફ ટી સ્પૂન ગરમ મસાલો વન ફોર ટી સ્પૂન હિંગ હાફ કપ ઝીણી સમારેલી લીલી મેથી ચાર ટેબલ સ્પૂન ગરમ કરેલું તેલ સૌપ્રથમ તેને ચમચીથી મિક્સ કરી દેવું હાથથી ના કરવું કારણ કે આપણું તેલ ગરમ છે તેથી દાજવાની શક્યતા રહે છે હવે તેને હાથથી સારી રીતે મિક્સ કરી લઈશું આપણે પૂરીમાં મુઠ્ઠી પડતું મોયણ નાખવાનું છે તો જ પૂરી ખાવામાં સોફ્ટ અને ખસ્તા બનશે હવે થોડું થોડું પાણી એડ કરીને કઠણ લોટ બાંધી લઈશું પૂરીનો લોટ બાંધાઈને તૈયાર થઈ ગયો છે મારે આ લોટ બાંધવામાં હાફ કપ અને ઉપર બે ટેબલ સ્પૂન પાણીની જરૂર પડી છે હવે તેના ઉપર એક ચમચી તેલ નાખીને સારી રીતે મસળી લઈશું હવે તેને ઢાંકીને દસ મિનિટ રેસ્ટ આપી દઈશું દસ મિનિટ થઈ ગઈ છે આપણો લોટ સેટ થઈ ગયો છે હવે લોટમાંથી નાના નાના લુવા બનાવી લઈશું લુવા બનાવીને રેડી કરી લીધા છે મેં એક લુવો લઈ લઈશું હવે હવે આપણે એની પૂરી વણી લઈશું પૂરી ફેવરી ફેવરીને બધી જ સાઈડથી સરખી વણી લેવાની છે કોઈ સાઈડથી જાડી કે પાતળી નહીં રાખવાની નહીં તો તળવામાં થોડી કાચી પાકી રહી જશે મેં પૂરી વણીને તૈયાર કરી લીધી છે અને થીક રાખી છે આ રીતે આપણે બધી જ પૂરીઓ વણીને તૈયાર કરી લઈશું મેં બધી પૂરી વણીને તૈયાર કરી લીધી છે હવે પૂરી તળવા માટે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું હવે તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે બધી જ પૂરીને કાંટા ચમચી વડે કાણા પાડી લઈશું જેથી તળતી વખતે પૂરી ફૂલે નહીં હવે આપણું તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરી લઈશું તમે જોઈ શકો છો કે પૂરીનો કટકો નાખતા જ ઉપર આવી જાય છે એટલે આપણું તેલ ઇનફ ગરમ થઈ ગયું છે હવે પૂરી તેલમાં નાખી દઈશું તળવા માટે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ પર જ પૂરી તળવી હવે તેની સાઈડ ચેન્જ કરીને બીજી સાઈડ પણ સારી રીતે પૂરી તળી લઈએ તેને ગોલ્ડન બ્રાઉન તળવાની છે આપણે એક બેચ તળાતા આશરે ચારથી પાંચ મિનિટ લાગી જાય છે તેની સાઈડ ચેન્જ કરતાં કરતાં બંને સાઈડ પૂરી તળી લેવાની છે સારી રીતે હવે આપણી પૂરીનો કલર બદલાઈને ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે એટલે કે હવે આપણી પૂરી સારી રીતે તળાઈ ગઈ છે પૂરીને કાઢી લઈશું હવે બહાર તેને સારી રીતે તેલ નીતાળી દઈશું પહેલાં તેને કિચન પેપર પર રાખી લઈશું જેથી કરી વધારાનું તેલ બધું જ તેમાં નીતરી જાય આવી રીતે આપણે બધી જ પૂરીને તળી લઈશું સારી રીતે પૂરી તળાઈ ગઈ છે હવે નીકાળી લઈશું એને આપણી બધી જ પૂરી તળાઈને રેડી છે પૂરી એકદમ સરસ અને ખસ્તા બની છે તમે જોઈ શકો છો ઇઝીલી કટ થઈ જાય છે તો તમે પણ આ રીતથી પૂરી જરૂર બનાવો અને તમારો અનુભવ મને કમેન્ટમાં શેર કરો મારી રેસિપી સારી લાગી હોય તો લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો થેન્ક્સ ફોર વોચિંગ બહુ જલ્દીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય